નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર સમાજશાસ્ત્ર ના પ્રકરણ ચાર સામાજિક ક્રિયા પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન એ પ્રકરણમાં આપણે પ્રસ્તાવના સામાજિક પ્રક્રિયા સામાજિક ક્રિયા અને સામાજિક ક્રિયાના તત્વો આ ત્રણ મુદ્દા વિશે અભ્યાસ કરવાનો છે તો સૌપ્રથમ એની પ્રસ્તાવના જોઈએ તો સામાજિક પ્રક્રિયા એના પેલા આપણે એની પ્રસ્તાવના જોઈએ તો સમાજશાસ્ત્ર માનવીના સામાજિક પાસાઓ છેનો વૈજ્ઞાનિક પદ્ધતિ અભ્યાસ કરે છે સમાજશાસ્ત્ર વિજ્ઞાન હોવાથી સામાજિક ઘટનાઓને જોવા તપાસવા અને તેનો અર્થઘટન કરવા માટે ચોક્કસ વિભાવનાઓ છે જો એની જે ખ્યાલો વિભાવના એટલે કે ખ્યાલો એના સિદ્ધાંતો છે એના અભિગમો અને પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરે છે તો મિત્રો તમારે જો સમાજશાસ્ત્રનો યથાર્થ પરિચય મેળવવો હોય સમાજમાં બનતી ઘટનાઓને જોવી કે સમજવી હોય તો તમારે સમાજશાસ્ત્રના જે કંઈ વિભાવનાઓ છે એટલે કે ખ્યાલો છે સિદ્ધાંતો છે અભિગમો છે એની સ્પષ્ટ સમજણ મેળવવી જરૂરી છે જો તમારે સમાજ વિશેનું સાચું જ્ઞાન કે સમજૂતી મેળવી હોય તો તમારા મનમાં કેટલાક પ્રશ્નો ઉદભવવા જોઈએ કેવા તો કે એવા કે એવી કઈ બાબત છે કે જે સમાજને બનાવે છે લોકો માનવ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે કરે છે સમાજમાં જટિલ વ્યવસ્થા સાદા સમાજમાંથી આ જટિલ જટિલ અતિ વ્યવસ્થા કેવી રીતે બને છે છે અને સમાજમાં ગતિશીલતા કેમ જોવા મળે આવા પ્રશ્નો આપણા મનમાં ઉદભવવા જોઈએ હવે એના પછી આપણે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા એ બે માનવશાસ્ત્રી જણ આપેલી છે એક મેકાઈવર અને એક મેક્સ લર્નર એમાંથી મૈકાઈ આપેલી વ્યાખ્યા છે એને જોઈએ તો સામાજિક પ્રક્રિયા એવી બાબત છે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને તે વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે એટલે કે સંબંધોમાં બદલાવ થતો રહે છે હવે એને બે બાબતને મહત્વ આપેલું છે એક તો સંબંધો અને એ સંબંધો છે એ સતત પરિવર્તનશીલ છે એટલે કે એ સંબંધોમાં બદલાવ થતા રહે છે ફરી પાછું સામાજિક પ્રક્રિયા એવી બાબત છે જેના દ્વારા જૂથના સભ્યો છે એટલે કે સમાજના સભ્યો છે એ સંબંધો સ્થાપિત કરે છે અને એના દ્વારા વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે અને સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે એટલે કે જે કાંઈ સંબંધો છે એ સંબંધોમાં બદલાવ થતો રહે છે હવે મેક્સ લર્નર શું કહે છે સામાજિક પ્રક્રિયાના ની બાબતમાં તો કે સામાજિક પ્રક્રિયાના મૂળમાં ગતિ પરિવર્તન પ્રવાહ અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત છે સામાજિક પ્રક્રિયાના માધ્યમથી જ સમાજમાં વિવિધ વ્યક્તિઓ પોતાના લક્ષની પૂર્તિ કરવા ઈચ્છે છે હવે છે ખાલી સંબંધો સ્થાપિત કરે છે એ સંબંધોમાં બદલાવ થતો રહે છે એણે એ બે બાબતને મહત્વ આપેલું છે જ્યારે આના મેક્સ લર્નર છે એનાથી વિશેષ કંઈક કે છે એ પણ પરિવર્તન ગતિ કે સતત બદલાવ અભિપ્રેત છે એટલે કે જોવા મળે છે એ બાબતની તો વાત કરે જ છે પરંતુ સાથે એ બીજી બાબત પણ સમજાવે છે કે સામાજિક પ્રક્રિયાના માધ્યમથી જ સમાજમાં વિવિધ વ્યક્તિઓ પોતાના હેતુ લક્ષ છે કે પોતાનું લક્ષ્ય છે એને પૂર્તિ કરવા ઈચ્છે છે આમ બે માનવશાસ્ત્રી મિકેવર અને મેક્સ લર્નર એણે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપેલી છે તો એના આધારે કહી શકાય કે સામાજિક પ્રક્રિયા કોની સાથે તો કે સાંસ્કૃતિક વિવિધતા સાથે સંકળાયેલી છે જેથી દરેક સમાજનું સ્વરૂપ છે એ જુદું હોય છે દાખલા તરીકે આદિવાસી સમાજ પશ્ચિમ પશ્ચિમી સમાજ કેમ કે સામાજિક પ્રક્રિયા છે કોની સાથે જોડેલી છે તો કે સંસ્કૃતિની વિવિધતા સાથે જોડાયેલી છે એટલા માટે સમાજનું સ્વરૂપ છે એ જુદું જુદું થઈ શકે છે હવે એના પછી સામાજિક ક્રિયા એને જોઈએ તો સામાજિક ક્રિયાની વિભાવના એટલે કે સામાજિક ક્રિયાનો ખ્યાલ એ એક પ્રકારનું માળખું પૂરું પાડતું હોય તે હેઠળ કોઈ પણ ઘટના કે સામાજિક પરિવર્તન સમજાવી શકાય છે બધી જ ક્રિયાઓ એક ચોક્કસ અર્થ દ્વારા સામાજિક 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 જગતની રચના કરે છે એ ક્રિયા ક્રિયા હવે એવો જ્યારે ખ્યાલ આવે એટલે હંમેશા નજર સમક્ષ મેક્સ વેબર આવે કેમ કે સામાજિક ક્રિયાનો ખ્યાલ છે સામાજિક ક્રિયાને વિસ્તૃત રીતે જો કોઈ સમજાવેલું હોય તો એ વેબરે સમજાવેલું છે એ પેલા મેક્સ વેબર સમાજશાસ્ત્ર વિષય કહે છે કે સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે તો મેક્સ વેબરના મતે સમાજશાસ્ત્ર ક્રિયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થપૂર્ણ સમજ મેળવતું વિજ્ઞાન છે હવે એ જ્યારે સમાજશાસ્ત્ર વિજ્ઞાન તરીકે ઓળખાવે છે ત્યારે કોની પર ભાર મૂકે છે તો કે ક્રિયા ઉપર ક્રિયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થપૂર્ણ સમજ મેળવતું વિજ્ઞાન છે એ સમાજશાસ્ત્ર વિશેનું ખ્યાલ આપે છે મેક્સ વેબર હવે મેક્સ વેબર જ્યારે સામાજિક ક્રિયા વિશે સમજાવે છે તો તો કે મેક્સ વેબરના મતે વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા જે અન્ય વ્યક્તિની અસરમાં થઈ હોય તે સામાજિક ક્રિયા છે ફરી પાછું કે વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા એવી વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા જે અન્ય વ્યક્તિની અસરમાં થઈ હોય તે શું બને છે સામાજિક ક્રિયા એટલે આમ ટૂંકમાં મેક્સ વેબરના મતે આપણે સમજવું હોય તો વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા એટલે સામાજિક ક્રિયા એવું કહી શકાય સામાજિક ક્રિયાનો અર્થ તમને કદાચ એક એના પ્રશ્નોમાં પૂછી નાખે કે સામાજિક ક્રિયા એટલે શું તો મેક્સ વેબરના મતે સામાજિક ક્રિયા એટલે વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા બાજુમાં આપણને સામાજિક ક્રિયા છે એની આપણે અહીંયા ચિત્રમાં બતાવેલું છે જો ઘણી બધા જે ઘણી બધી સ્ત્રીઓ છે એ કંઈક ને કંઈક એવી પ્રવૃત્તિઓ છે એની સાથે સંકળાયેલી છે તો એ એની કંઈ બને છે બધી સ્ત્રીઓની અર્થપૂર્ણ કંઈક એવી ક્રિયાઓ છે એટલા માટે એ કંઈ બને છે સામાજિક ક્રિયાઓ છે એ બને છે સામાજિક ક્રિયાઓ દ્વારા જે મેક્સ વેવરે તો બતાવેલી જ છે પણ એ સિવાય આપણે જોઈએ તો વ્યક્તિ ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને કોઈ કોઈ સંદર્ભ સંદર્ભમાં ક્રિયા કરે ત્યારે પણ એ શું બને બને છે છે તો કે સામાજિક ક્રિયા કંઈક હેતુ કંઈક લક્ષ કંઈક ધ્યેય એને ધ્યાનમાં રાખીને કંઈક સંદર્ભમાં ક્રિયા કરે છે ત્યારે સામાજિક ક્રિયા બને છે દાખલા તરીકે આવતી પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવા માટે નિયમિત રીતે અભ્યાસમાં વધારો કરવાનું વિદ્યાર્થીનું વર્તન અભ્યાસમાં જે કંઈ વધારો અભ્યાસ સતત વાંચન કરવાનું વિદ્યાર્થીનું વર્તન છે તો એ શું બને છે તો કે એ એની સામાજિક ક્રિયા બને છે ટાલ્કોટ પારસન્સના મતે આપણે જોવું હોય તો એ શું કહે છે સામાજિક ક્રિયાના સંદર્ભમાં તો કે વ્યક્તિની ધ્યેય અભિમુખ ધ્યેય અભિમુખ કે તા તરફની વ્યક્તિની ધ્યેય તરફની સામાજિક જે ક્રિયા છે એને સામાજિક ક્રિયા કહેવાય છે જે સમાજ વ્યવસ્થા રચે છે દાખલા તરીકે ડિગ્રી લેવા માટે કોલેજમાં એડમિશન લેવું દાખલા તરીકે કોલેજ એ થયું સમાજ વ્યવસ્થાનું એક પાસું એક ભાગ અને ડિગ્રી એ થયું એના ધ્યેય તરફની ક્રિયા તો ડિગ્રી લેવા માટે કોલેજમાં એડમિશન એડમિશન એ એની ક્રિયા છે જ્યારે ધ્યેય અભિમુખનું એટલે ડિગ્રી લેવા માટેનું અને સમાજ વ્યવસ્થા રચે છે એટલે કે કોલેજ છે એ સમાજનું એક પાસું છે તો વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયા સામાજિક ક્રિયા બને છે ટૂંકમાં સામાજિક ક્રિયા એટલે બીજાથી પ્રભાવિત હોય પ્રતિભાવે રૂપ હોય ક્રિયાના સંદર્ભમાં હોય અર્થપૂર્ણ હોય વ્યક્તિ બીજી વ્યક્તિ કે વ્યક્તિઓના સંદર્ભમાં હોય ક્રિયા કરનાર વ્યક્તિને વ્યક્તિએ તેને અર્થ આપ્યો હોય તો એ બધી જ શું બને છે તો કે સામાજિક ક્રિયા હવે એના પછી સામાજિક ક્રિયાના તત્વો આપણે જોઈએ તો સામાજિક ક્રિયાના તત્વો કોણે આપેલા છે અને કેટલા છે અને કયા ક્યાં છે તો સામાજિક ક્રિયાના તત્વો ટાલકોટ પાર્સન્સ આપેલા છે અને ચાર તત્વો છે ક્યાં ક્યાં તો કે સ્વ અથવા કરતા બીજું છે ધ્યેય અથવા લક્ષ્ય ત્રીજું છે શરતો અથવા સંજોગો અને ચોથું છે સાધનો જે પરીક્ષાની દ્રષ્ટિએ ઘણું બધું મહત્વનું છે ત્રણ માર્ક્સના પ્રશ્નોમાં આપણે પૂછી નાખીએ છીએ બે માર્ક્સના પ્રશ્નમાં પણ આપણે પૂછી નાખીએ છીએ સામાજિક તત્વોના સામાજિક ક્રિયાના તત્વો કોને આપેલા છે કેટલા છે અને ક્યાં ક્યાં તો ટાલકોટ પારસંશય ચાર તત્વો આપેલા છે એક સ્વ અથવા કરતા બીજું ધ્યેય અથવા લક્ષ્ય ત્રીજું શરતો અથવા સંજોગો અને ચોથું સાધનો અને આ ચારે ચાર ખાસ ચારે ચાર તત્વો છે એકબીજા સાથે સંકળાયેલા છે એકબીજા પરસ્પર પરસ્પર રીતે ભાગ ભજવે છે એ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે એક કોઈ એક અલગથી નથી તો એમાંનું પેલું આપણે જોઈએ તો સ્વ અથવા કરતા તો ક્રિયાનું મુખ્ય ચાલક બળ છે એ સ્વ છે એટલે કે જે ક્રિયા કરનાર એ કોણ છે તો કે સ્વ આમ જોઈએ તો વ્યક્તિ પણ અહીંયા વ્યક્તિને એક વ્યક્તિ તરીકે નથી લેવાની એ આપણે આમાંથી સમજવાનું છે કે ક્રિયા કરનાર માત્ર માનવ દેહ નથી પણ તે સામાજિક વ્યક્તિ છે આ મહત્વનું છે આ વ્યક્તિ પોતે માત્ર શરીર નથી દરેક વ્યક્તિને પોતાની એક આગવી ઓળખ હોય છે પોતે એક અલગ એકમ છે વ્યક્તિ સામાજિક સભાનતા અને આત્મચેતના ધરાવે છે સ્વ ને આપણે વ્યક્તિત્વ કે ચરિત્ર પણ કહીએ છીએ અને વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રવૃત્તિ અથવા પ્રવૃત્તિ અને પ્રત્યાઘાતોનું કેન્દ્ર છે એને ખાલી માત્ર સાધન શરીરને સાધન કે શરત તરીકે વાપરે છે અને તે દ્વારા ધ્યેય હાંસલ કરે છે અને સ્વનું ઘડતર છે એ સમાજ કરે છે હવે એના એટલે કે સ્વ ખાલી માત્ર ક્રિયાનું મુખ્ય ચાલક બળ છે ક્રિયાકરણ માત્ર માનવ દેહ નથી પરંતુ એક સમાજની વ્યક્તિ છે એ માત્ર ખાલી શરીર નથી પણ પોતાની એક આગવી ઓળખ છે સમાજનું એક એકમ છે અને સમાજ પોતે પોતાની એક સામાજિક સભાનતા કે આત્મચેતના ધરાવે છે એક વ્યક્તિત્વ છે એક ચરિત્ર છે અને જે વ્યક્તિત્વ એની પ્રવૃત્તિ કે ક્રિયા છે એમાં એ જોઈ શકાય છે આપણે એને જોઈ શકીએ છીએ હવે એ તેના આધારે આપણે કહીએ તો કેટલીક કરતાનો સ્વ અન્ય વ્યક્તિઓને ચીજવસ્તુને કે પરિસ્થિતિઓને કયા સ્વરૂપમાં જોશે કરતાનો સ્વ અન્ય વ્યક્તિઓને ચીજવસ્તુને કે પરિસ્થિતિને કયા સ્વરૂપમાં જોશે તેનો શું અર્થ કરશે તેના પર આધાર છે એટલે કે સ્વને સમજવું ખૂબ જરૂર છે કારણ કે તેનાથી જ જગતનું પ્રતિક્ષિકરણ કેવી રીતે કરે છે એટલે કે જગતને કેવી રીતે જોવે છે શું વિચારે છે એવી બધી બાબતોથી જાણવા મળે છે દાખલા તરીકે પુરુષોને સ્ત્રીઓની જોવાની દ્રષ્ટિ એના પછીનું બીજું છે સામાજિક ક્રિયાનું તત્વ બીજું છે ધ્યેય અથવા લક્ષ્ય હવે ધ્યેય અથવા લક્ષ્ય આપણે સમજી શકીએ છીએ કે એ એક પ્રકારની કલ્પના છે એક અટકળ છે જેને વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતું નથી પણ ભવિષ્ય કાળના સંદર્ભમાં રહેલો છે ધ્યેય છે એ અને જેની કલ્પના દ્વારા ભવિષ્યની સ્થિતિ છે જેને કલ્પના દ્વારા જાણી શકાય છે એના માટે જે તે વ્યક્તિ છે સ્વ છે એને શું કરવું પડે છે તો કે પ્રયત્ન કે સંકલ્પ છે એ કરવો પડે છે અને એના દ્વારા જે તે ધ્યેય છે એ પ્રાપ્ત કરી શકાય છે આમ દરેક સામાજિક ક્રિયા છે એ કેવી છે તો કે ધ્યેય લક્ષી છે અને જ્યારે ધ્યેય પ્રાપ્ત કરે છે ત્યારે કરતા એટલે કે સ્વ છે એને સમાજના મૂલ્યો અને ધોરણો એ બેયને ધ્યાનમાં રાખીને ધ્યેયની પસંદગી કરે છે દાખલા તરીકે જેમ કે બ્રાહ્મણ યુવક છે એ કતલખાનામાં નોકરી કરશે નહીં તો એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરે છે એ ધ્યેય વ્યક્તિ માટે પ્રેરણા પણ છે પ્રેરક પણ છે દાખલા તરીકે પરીક્ષામાં પ્રથમ નંબર લાવવા માટે વિદ્યાર્થી બધું જ ભૂલી અને શું બની જાય છે તો કે અભ્યાસ મગ્ન બની જાય છે વ્યક્તિને ધ્યેય પ્રાપ્ત કરવા માટે ક્યારેક અંગત મૂલ્યો જરૂરિયાતો ધોરણો અને સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો છે એ પણ મહત્વનો ભાગ ભજવે છે એ મારાથી થશે જ નહીં આ મારાથી થઈ શકે જ નહીં તો એમાં એનું અંગત મૂલ્ય છે એ પછી ક્યારેક સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો એને ધોરણો અમુક નિયમો અને આધીન રહીને પણ એ ધ્યેય છે એ હાંસલ કરી શકતા નથી અથવા તો એ ધ્યેયની પસંદગી કરી શકતા નથી ત્યારબાદ ત્રીજું તત્વ જોઈએ તો શરતો અથવા સંજોગો હવે મિત્રો અહીંયા શરતો એટલે ધ્યેયની સાથે સાંકળવાનું છે કે ધ્યેય પ્રાપ્ત કરે છે ત્યારે એમાં જે અવરોધો આવે છે એ અવરોધોને પાર ન કરી શકે તો ઈ શું બને છે તો કે એ બને છે શરતો હવે જેને એ એવી કંઈક પરિસ્થિતિ સંજોગો એટલે શરતો એટલે નિયમો નથી લેવાના આપણે કે ધ્યેય પ્રાપ્ત કરવા માટેના નિયમો એ નિયમોને સમજવું પણ શરતો અથવા સંજોગો એટલે કંઈક એવી પરિસ્થિતિ કે જેને પાર કર્યા વગર ધ્યેય છે પ્રાપ્ત થઈ શકે નહીં હવે એને આપણે સંજોગો કે શરતો કહેવાના છે ખાસ વિદ્યાર્થી મિત્રો એની વ્યાખ્યા સમજશો કે શરતો એટલે એવી બાબત કે જેને પાર કર્યા વગર ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં અથવા તો જે અવરોધોને પાર ન કરી શકે તેને શરતો તરીકે ઓળખવામાં આવે છે શરતો અથવા એવી બાબત છે કે જેને પાર કર્યા વગર ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં ધ્યેય પ્રાપ્તિ માટે જેમ સંકલ્પ અને પ્રયત્નની જરૂર પડે છે તેમ ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં આવતી બાબતો ને પાર કરવાની કે સામનો કરવાની પણ જરૂર પડે છે દાખલા તરીકે ડિગ્રી લેવા માટે ત્રણ વર્ષ પસાર કરવા જ પડે છે વ્યક્તિને ધ્યેય પ્રાપ્તિમાં ધ્યેય પ્રાપ્તિ સહજમાં થતી નથી તેની ધ્યેય પ્રાપ્તિમાં અનેક અવરોધો આવે છે આ આ અવરોધો છે 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 એ ત્રણ પ્રકારના આવતા હોય એક તો શારીરિક શક્તિ બીજું ભૌગોલિક પર્યાવરણ અને ત્રીજું સામાજિક પર્યાવરણ અહીંયા એ પણ વાત કરી દઉં છું કે વિદ્યાર્થી મિત્રો જે શરતો છે અહીંયા નિયમોના પ્રકારો નથી શરતોના પ્રકાર નથી આ ત્રણ પણ ધ્યેય પ્રાપ્તિમાં આવતા અવરોધો એ ત્રણ પ્રકારના હોય છે હકીકતમાં તો શરતો અથવા સંજોગો એટલે એ શું છે એક પ્રકારના તો કે એની ધ્યેય પ્રાપ્તિમાં આવતા અવરોધો અને એ અવરોધો ત્રણ પ્રકારના હોય છે તો એટલે કે ધ્યેય પ્રાપ્ત કરનાર વ્યક્તિની શારીરિક શક્તિ પાયલોટ થવું હોય પરંતુ આંખો કાચી હોય કે બહેરાશ હોય તો એ ધ્યેય છે પ્રાપ્ત કરી શકતા નથી અને એક અવરોધ એ થયો બીજો અવરોધ તો કે ભૌગોલિક પર્યાવરણ તો નક્કી સમયે પહોંચવાનું હોય દાખલા તરીકે પરીક્ષા આપવાની છે પણ રસ્તામાં વાવાઝોડા સાથે વરસાદ આવે તો એ પહોંચી શકતા નથી તો એ બીજો અવરોધ એને ધ્યેય પ્રાપ્ત કરી શકવા માટેનો બીજો અવરોધ ત્રીજો અવરોધ એ થયો કે સામાજિક પર્યાવરણ હવે વર્ષના બાળકને નોકરી જોતી હોય પરંતુ કાયદો છે ને માન્યતા આપશે નહીં આવી ત્રણ પ્રકારના ધ્યેય પ્રાપ્તિના અવરોધો છે હકીકતમાં શરતો એટલે તો કે એવી બાબત જેને પાર કર્યા વગર ધ્યેય છે પ્રાપ્ત થઈ શકે નહીં હવે એના આમ ધ્યેય જે ધ્યેય પ્રાપ્તિ માટેની ત્રણ શરતો છે એનો સામનો એને કરવો પડે છે આને કેટલીક વખત સાધન તરીકે પણ ઓળખવામાં આવે છે જો કે કોને શરત ગણવું અને કોને સાધન ગણવું એનો આધાર તો એક પરિસ્થિતિ ઉપર જ રહેલો છે ચોથી ચોથું તત્વ છે એ છે સાધનો એક વાક્યના પ્રશ્નમાં આપણે પૂછી નાખે છે કે સાધનો એટલે તો એ સાધનો એટલે વ્યક્તિની પરિસ્થિતિના એવા પરિબળો કે પાસા કે જેમના પર તેનો કાબુ હોય છે અને તે તેના ધ્યેયની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થઈ શકે છે સાધનો એટલે વ્યક્તિની પરિસ્થિતિના એવા પાસા કે પરિબળો કે જેમના પર તેનો કાબુ હોય છે અને તે તેના ધ્યેયની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થઈ શકે છે હવે એવા કંઈક સાધન એટલે વ્યક્તિની પરિસ્થિતિ ના એવા પાસા દાખલા તરીકે માની લઈ કે પરીક્ષા પાસ કરવાની છે તો પરીક્ષાની સાથે એવા પરિબળ તો એની સાથેનું એનું પેન એ એનું શું થશે તો કે એનું સાધન બનશે હવે એના ઉપર એનો કાબુ હોય છે અને ધ્યેય ધ્યેય પ્રાપ્તિ કરવા મદદરૂપ થઈ શકે છે દાખલે તરીકે પરીક્ષા આપવા માટે લખવું લખી શકશે તો જે પરીક્ષા છે એ આપી શકશે તો એ પેન એ શું થઈ એનું સાધન થયું હવે ધ્યેય પ્રાપ્તિ માટે આ સાધન છે એનું સ્વરૂપ છે એ સરળ હોઈ શકે છે અને જટિલ પણ હોઈ શકે છે એ સાધન છે એ કયા પ્રકારનું તો કે એ સાધન છે એ સરળ પણ હોઈ શકે અને જટિલ પણ હોઈ શકે દાખલા તરીકે પેન છે એ જરૂરી છે એના વગર કોઈ દિવસ શક્ય બનીને ધ્યેય પ્રાપ્ત કરવા માટે કોઈ પણ દાખલા તરીકે માની લો કે એને ડિગ્રી મેળવવી છે તો એના માટે એને કોલેજમાં એડમિશન લેવું જ પડશે અને કોલેજમાં એડમિશન લેવા માટે એને પરીક્ષાઓ આપવી જ પડે અને પરીક્ષા આપવા માટે એમને પેપરો લખવા જ પડશે તો આ પેપરો એ શું થયું તો કે એ સાધન થયું આ પ્રમાણેનું ધ્યેય ધ્યેયની સાથે બધી જ બાબતો છે એ આરસ પરસ સંકળાયેલી છે ધ્યેયને અનુરૂપ સાધન જરૂર બને કોઈ વખત ધ્યેય પ્રાપ્તિ માટે એકથી વધુ સાધનની જરૂર પડે છે દાખલા તરીકે માની લો કે કોલેજમાં ડિગ્રી મેળવવા માટે થઈને માત્ર ખાલી એક જ સાધનની કે પેપર એકની જરૂર નથી પણ પેપરની સાથે પેન છે એની પણ જરૂર પડે છે અન્ય ઘણા બધા સાધનોની જરૂર પડે છે ક્યારેક વ્યક્તિ વિભિન્ન સાધનોમાંથી એકની પસંદગી પણ કરવી પડે છે આવું પણ બની શકે છે કે ઘણા બધા માની લો કે કોલેજમાં એને ડિગ્રી મેળવી છે પણ એ ડિગ્રી મેળવવા માટે એમને ઘણા બધા જ કોર્સ હોય છે તો એ કોર્સમાંથી કોઈ એકની જ પસંદગી એને કરવાની થાય છે તે વખતે જો ભૂલ થાય તો ધ્યેય પ્રાપ્તિ થઈ શકતી નથી કોઈ એક પરિસ્થિતિમાં સાધન હોય તે સાધ્ય બને છે એક માટે જે સાધન હોય તે અન્ય માટે શું બને છે તો કે સંજોગ પણ બને છે પણ આમ જોઈએ તો સામાજિક ક્રિયાના ઉપરના ચારેય તત્વો જરૂરી છે કોઈ એકની ગિરજરી હોય તો સામાજિક ક્રિયા છે એ થઈ શકતી નથી આમ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલી છે તો જ સામાજિક ક્રિયા છે એ બને છે નહીતર એ બની શકતી નથી આમ સામાજિક ક્રિયાના ચારે ચાર તત્વો છે એ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે થેન્ક યુ